નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું લીના ગ્રામધરિયા વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ચેપ્ટર 3 માં જે આપણને ક્વેશ્ચન 5 આપેલો છે, તમારી સ્વાપોથીમાં પેજ નંબર 37 એમાં ક્વેશ્ચન 5 આપેલો છે, એ આપણે જોવાનો છે. પહેલા ધ્યાનથી સૂચના વાંચીએ. કહે છે કે નીચે આપેલી ટિકિટોનું ક્ષેત્રફળ શોધો અને બોક્સમાં લખો, ખાલી જગ્યામાં લખો. ત્યાં કીધું છે કે 1 ચોરસ બરાબર 1 સેમી ગુણ્યા 1 સેમી, એટલે કે આ જે આલેખ પત્ર છે એમાં આપણને જુદી જુદી ટિકિટો આપેલી છે. અહીંયા આપણને જુદી જુદી કિંમતોની ટિકિટો આપેલી છે. અમુક જે ટિકિટ જે છે એ 500 રૂપિયાની છે, 20 રૂપિયાની ટિકિટ છે, 12 રૂપિયાની ટિકિટ છે, 2500 રૂપિયાની ટિકિટ છે, 25 રૂપિયાની ટિકિટ છે અને 100 રૂપિયાની ટિકિટ છે. તો અહીંયા જે આપણને 6 ટિકિટો દોરીને આપેલી છે, એ 6 ટિકિટોનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. શું શોધવાનું છે? ક્ષેત્રફળ. અહીંયા ખાસ વિદ્યાર્થી મિત્રોને પરિમિતિ અને ક્ષેત્રફળમાં મૂંઝવણ થતી હોય તો ક્ષેત્રફળ એટલે યાદ રાખવાનું કે ક્ષેત્રફળ એટલે કોઈ પણ આકાર છે એની અંદરના ચોરસ ગણવાનું. શું ગણવાનું? કોઈ પણ આકાર હોય એની અંદરના ચોરસ. અને જ્યારે પરિમિતિ કહે એટલે પરિમિતિ એટલે કોઈ પણ આકાર છે એની હદ, એની બાજુઓ ઉપર આપણે ધ્યાન દેવાનું. તો ક્ષેત્રફળ એટલે ખાસ કે કોઈ પણ આકાર છે એની અંદર એને રોકેલા ચોરસની સંખ્યા આપણે ગણવાની. તો અહીંયા આપણે જેટલી ટિકિટો છે એની અંદર એને કેટલા ચોરસને રોકેલા છે એ આપણે ગણીને નીચે ખાલી જગ્યામાં જવાબ લખવાના છે. તો આપણે સૌથી પહેલા ટિકિટ 1 થી શરૂઆત કરીએ. જે ટિકિટ જે છે એ 500 રૂપિયા ટિકિટ છે એમાં ગણીએ કે આમાં કુલ ચોરસ કેટલા સમાવી લીધા છે. તો જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18 કુલ આ જે ટિકિટ છે 500 રૂપિયા ટિકિટ એમાં કુલ ખાના અંદર એટલે 18 ખાના સમાવી લીધા છે. તો એનું ક્ષેત્રફળ થશે 18 ચોરસ સેમી. અને આ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે તમે ક્ષેત્રફળનું માપ લખતા હોય ત્યારે એની પાછળ ચોરસ મૂકવું ફરજિયાત છે. ચોરસની આપણે ચો ટૂંકમાં એની ચો લખી નાખવાનું 18 ચો સેમી, એટલે કે 18 ચોરસ સેમી. ત્યાર પછી ટિકિટ નંબર 2 છે જે 20 રૂપિયા ટિકિટ છે એમાં જોઈએ. તો કે 1 2 3 4 5 6 7 અને 8 કુલ ખાના કેટલા આવે છે? 8. તો એનું ક્ષેત્રફળ થશે 8 ચોરસ સેમી. ત્યાર પછી છે ટિકિટ નંબર 3 કે જે 12 રૂપિયાની ટિકિટ છે એમાં કહીએ કે 1 2 3 4 5 અને 6 માત્ર એમાં 6 ખાના જ આવે છે જેનું ક્ષેત્રફળ થશે 6 ચોરસ સેમી. ત્યાર પછી છે ટિકિટ નંબર 4 કે જે ત્યાં 2500 રૂપિયાની ટિકિટ છે, હવે એમાં કેટલા ખાના આવે છે એ આપણે જોઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 12 ખાના છે એટલે ક્ષેત્રફળ થશે 12 ચોરસ સેમી. ત્યારબાદ છે ટિકિટ નંબર 5, તો એમાં કેટલા ખાના આવે? તો કે 1 2 3 અને 4 છે. 2500 રૂપિયાની ટિકિટ છે એમાં કુલ ખાના છે 4, જેનું ક્ષેત્રફળ થશે 4 ચોરસ સેમી. ત્યારબાદ છે ટિકિટ નંબર 6, તો કે એમાં 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 ટોટલ 12 ખાના આવે છે એટલે એનું ક્ષેત્રફળ થશે 12 ચોરસ સેમી. બરાબર. તો આ રીતે જ્યારે તમે ક્ષેત્રફળ શબ્દ કીધું હોય સૂચનામાં, ક્ષેત્રફળ એટલે કોઈ પણ આકૃતિ કે કોઈ પણ ચિત્ર છે એની અંદર એને કેટલા ચોરસને સમાવી લીધા છે એ જ આપણે ગણવાનું છે. તો હવે આપણે ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. આ તમારે સ્વાપોથી મારે ભૂલી લેવાનું છે અને તમારે આને જાતે ટ્રાય કરવાની પ્રેક્ટિસ કરવાની છે. હવે તમે અહીંયા સમજી લીધું છે, તો જો તમને ન સમજાય ને ભૂલ પડે તો તમારે આ વિડીયોમાં જોઈને સ્વાપોથીમાં ઉતારી લેવાનું છે. ફરીથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. થેન્ક યુ.